મહાત્મ્ય અને એ મહાત્મ પૂર્વ પણ એની ભૂમિકામાં આપણે બધા પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. જેમ પૂર્વમાં આપ શ્રી આજ્ઞા કરી કે ભાગ્યોદય ને બહુજન્મ સમર્જિતે ન, તો જબ હમારે ભાગ્ય કા ઉદય હોતા હૈ, ભાગ્ય નો ઉદય થાય ત્યારે આ શ્રીમદ ભાગવત શ્રવણ નો શું અવસર પ્રાપ્ત થાય છે. કારણ કે આ શ્રીમદ ભાગવત એ શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે, શબ્દાત્મક સ્વરૂપ છે. અને આ સપ્તાહ શું છે કે એ જે ભગવાન રસ સ્વરૂપ છે, શ્રુતિઓમાં ભગવાનને રસો વૈસહ કે ભગવાન કેવા છે, રસ સ્વરૂપ છે, તો એ રસનો અનુભવ આ કથામૃત દ્વારા, આપણી કર્ણેન્દ્રિય દ્વારા આપણા હૃદયમાં પ્રવેશ કરશે અને એ રસ સ્વરૂપ, એ આનંદનો અનુભવ આપણે આ 7 દિવસ આ ભાગવત સત્સંગના માધ્યમથી કરીશું. અનુભવ થશે, પણ હા, એના માટે યોગ્યતા જોઈએ, એકાગ્રતા જોઈએ કથા શ્રવણ માટે. અને જ્યારે એકાગ્રતા હોય ત્યારે એ રસ સ્વરૂપ ભગવાનનો અનુભવ ચોક્કસ એ વૈષ્ણવને આ 7 દિવસમાં અવશ્ય થશે જ. આપણે બધા મહદ ભાગ્યશાળી છીએ કે આ કથા મંડપમાં આવીને આપણે બેઠા છીએ. આ ઠાકુરજીની કૃપા છે. જ્યારે ભગવાન કોઈ જીવ પર, ભક્ત પર કૃપા કરવાનું વિચારે તો શું કરે? એને સત્સંગનું દાન કરે, સત્સંગમાં રૂચિ વધારે. તો આજે આપણે બધા સમય કાઢીને પોતાના ભૌતિક વ્યસ્ત જીવનમાંથી અહીં આવીને બેઠા છો, એનો મતલબ કે ઠાકુરજી આપણી ઉપર કૃપા વિચારી છે, અને એ કૃપા વિચારી છે એટલે જ અહીંયા આવીને બેઠા છીએ. કથા સાંભળીશું તો કૃપા થશે એવું નથી, કૃપા છે એટલે કથામાં બેઠા છો. એ કૃપા હી તો હૈ. એટલે એ ઠાકુરજીની વિશેષ કૃપા કે આ મારો જીવ મારા સ્વરૂપાનંદનો અનુભવ કરે, એટલે આપણે આ બધા કથા મંડપમાં આવીને બેઠા. કારણ કે આ દુર્લભ માનવ જન્મ, બધા શાસ્ત્ર, બધા સદગ્રંથો, આચાર્યો,
એક જ વાત કરે છે કે ભાઈ દુર્લભ છે આ માનવ જન્મ, દુર્લભ છે, ક્ષણભંગુર છે. બડે ભાગ માનુષ તન પાવા કે દુર્લભો માનુષો દેહો. બધી જગ્યાએ આ એક વાત કોમન આપણને જોવા મળશે. તો આ દુર્લભ માનવ શરીર ભાગવત કૃપાથી આપણને પ્રાપ્ત થયું. તદુપરાંત એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ દુર્લભ માનવ જન્મ તો મળ્યો. દુર્લભનો મતલબ કે જે પુરુષાર્થ કે પ્રારબ્ધથી પ્રાપ્ત ન થાય, કેવલ અને કેવલ ભગવાનની કૃપાથી જે મળે એને દુર્લભ કહેવાય. આ માનવ જન્મ આપણને આપણા કર્મ, આપણા પ્રારબ્ધ પુરુષાર્થથી નથી મળ્યું. આ માનવ જન્મ આપણને મળ્યું છે એ ઠાકોરજીની આપણી ઉપર કૃપા છે. શાસ્ત્ર કહે છે કે અમુક કર્મ કરો, અમુક યજ્ઞ આદિ કરો તો તમને દેવત્વની પદવી મળી શકે, લેકિન આ કર્મ કરો તો તમને માનવ બનશો એવી કોઈ વ્યવસ્થા બતાવવામાં નથી આવી. ઇન્દ્ર બનવું હોય, દેવત્વની પદવી પ્રાપ્ત કરવી હોય તો કે આ કર્મ કરો, આટલા આટલા આ યજ્ઞ કરો, આ સાવધાની રાખો તો તમને દેવત્વની પ્રાપ્તિ થશે. પણ માનવ જન્મ તો કેવલ ઓર કેવલ જબ ઠાકોર અપને પે કૃપા વિચારે તો ઉસકો માનવ જન્મ દેતે હૈ. એટલે તો બધા ઋષિ મુનિઓ દેવો આ માનવ જન્મની યાચના કરતા હોય છે. અને આપણે આ ભાગવતમાં જોશું પણ આગળ પાંચમા સ્કંદમાં દેવસ્તુતિ આવે છે ને, ખૂબ સુંદર એમણે ઠાકુરજીને વિનંતી કરી. અહો અમીષા કિમ કારી શોભનમ પ્રસન્ન એશામ સુદુત સ્વયં હરિ યેર્જન્મ લબ્ધમ ઇવ ભારતા જિરે મુકુંદ સેવો પૈગમ સ્પૃહાઈન. દેવતાઓ કહે છે કે અહો ભારત વર્ષમાં જન્મેલા મનુષ્યો, તમે તો એવા કયા પુણ્ય કર્મ કર્યા છે, અથવા તો ભગવાને તમારા ઉપર કૃપા વિચારવા માટે, કૃપા કરવા માટે એમની સેવાના સાધન રૂપ એવું આ દુર્લભ માનવ જન્મ તમને આપી દીધું છે. સમજો શું કે છે દેવતાઓ, કે ભગવદ સેવાના સાધન રૂપ એમની સેવા કરવા માટે એ દુર્લભ માનવ જન્મ તમને આપ્યું છે. અમે આ સ્વર્ગ પ્રાપ્ત કરીને અમે શું મેળવ્યું? નયત્ર વૈકુંઠ કથા સુધા પગા. અહીંયા સ્વર્ગમાં ન તો સત્સંગ છે, ન સાધુ સંતોનો સમાગમ છે, ન ભાગવત જેવા દિવ્ય મોટા મોટા સમારોહ થાય છે, ના સત્સંગ થાય છે. અરે અહીંયા તો ભોગ વિલાસના એટલા બધા પદાર્થો છે કે એ ભૌતિક પદાર્થોમાં, એ ભોગ વિલાસમાં આવીને અમારી સ્મૃતિ શક્તિ બિલકુલ હીન થઈ ગઈ છે અને એ સ્મૃતિમાં ઠાકુરનું સ્મરણ જ થતું નથી. તો તમે તો એવા કેવા દિવ્ય કર્મ કર્યા, અથવા તો ઠાકુરે તમારા ઉપર કૃપા કરી છે. અને એ દેવતાઓએ તો ત્યાં સુધી વાત કરી દીધી કે હે પ્રભુ, આ સ્વર્ગમાં રહીને કંઈક અમે જો દિવ્ય કર્મ કર્યા હોય તો પ્રભુ એના ફલરૂપ અમને માનવ જન્મ આપો. કે એ માનવ જન્મ મિલે તો સોચો કે એ જો માનવ જન્મ હમે મિલા જે ઠાકોરજી આપણા ઉપર કૃપા વિચારી, તો આપણે હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ દુર્લભ માનવ શરીર તો પ્રાપ્ત થઈ ગયું, પણ હવે આ દુર્લભ માનવ શરીર આ જીવન યાપન કઈ રીતે કરવું,
કે જેથી આ જન્મની આ શરીરની સાર્થકતા થાય. આ સૌથી મોટો પ્રશ્ન છે કે આ જીવન કઈ રીતે હોવું જોઈએ, આપણું લક્ષ્ય શું હોવું જોઈએ જીવનમાં, આપણા જીવનનો આ ઉદ્દેશ્ય શું હોવો જોઈએ. હરેક સોચો કે હમારા લક્ષ્ય ક્યા હૈ, આપણો ઉદ્દેશ્ય શું છે આ જીવનનું. કાર્ય છે તો કારણ છે. તો ભગવાને આ દુર્લભ માનવ જન્મ આપ્યું છે તેનું કઈ કારણ પણ છે ને, શેના માટે આપ્યું છે. તમે અહીંયા છો કઈ કારણ છે, હું અહીંયા બેઠો છું એનું કઈ કારણ છે, આ બધું વ્યવસ્થાઓ છે એનું કઈ કારણ છે. તો કાર્ય છે તો કારણ છે. તો આ બધા તો ઠીક નાના કારણો, લેકિન સૌથી મોટું કારણ કાર્ય, આ શરીર જે ઠાકુરે આપણને આપ્યું, તો એનું કારણ કેટલું મોટું હશે. આપણે ગ્રહ કાર્ય કરીએ એનું કઈ કારણ છે, દુકાનમાં કોઈ જાય છે એનું કઈ કારણ છે. તો બધા કાર્યની પાછળ કઈ ના કઈ કારણ રહેલા છે. તો વૈષ્ણવો આ વાત આપણે વિચારવું પડશે કે આ જે દુર્લભ માનવ જન્મ જે આપણને આપ્યું છે, કારણ કે જે દેખાય એ કાર્ય અને જેના દ્વારા થયું એ કારણ, તો આ માનવ જન્મ આનું કારણ શું છે. શાસ્ત્ર કહેતા હૈ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર માધ્યમ છે, શેનું માધ્યમ છે, ધર્મની સાધના માટેનું. તો ઠાકુરે આપણને આ જે દિવ્ય શરીર આપ્યું છે એનું એકમાત્ર કારણ કે આ શરીરથી એ પ્રભુની સેવા થઈ શકે, તો આ શરીરની સાર્થકતા માનજો વૈષ્ણવ. વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું, અક્ષરણ વતામ ફલમિદમ ન પરમ વિદામહ. ગોપી કહે, અરે સખી, અક્ષ યાની એ આંખો કો પરમ ફલ કા હૈ? તો કે આંખો કો પરમ ફલ હૈ શ્યામ સુંદર કે સુંદર ચિતવન, ઉનકે સુંદર મુખાકૃતિ કે દર્શન કરને, એ આંખો કો પરમ ફલ હૈ. અને એ જે વેણુ ગીતનું જે શ્લોક છે એમાં જે અક્ષણ વતામ, અક્ષ શબ્દ જે આવ્યો, એની વ્યાખ્યા જે શ્રી આચાર્યજીએ સુબોધનીમાં કરી, તો શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે અક્ષ મતલબ એકાદશ ઇન્દ્રિયોનો સંકેત ત્યાં કર્યો છે. એટલે કેવલ આંખોની સાર્થકતા નહીં, અપિતુ આ એકાદશ ઇન્દ્રિયોની સાર્થકતા કે જ્યારે આ ઠાકુરમાં લાગી જાય, આંખોની સાર્થકતા ભગવદ્ દર્શનમાં, કાનોની સાર્થકતા ભગવદ્ કથા શ્રવણમાં, જીવાની સાર્થકતા ભગવદ્ નામનું સ્મરણ કરવામાં, કીર્તન કરવામાં, આ હાથની સાર્થકતા છે ભગવદ્ સેવા કરવામાં, આ પગની સાર્થકતા છે ભગવદ્ ધામની યાત્રા કરવામાં, દોડી દોડીને સેવા કરવામાં. આ શરીરની સાર્થકતા જ્યારે અક્ષ એકાદશ ઇન્દ્રિયો જ્યારે ઠાકુરમાં લાગી જાય, તો આ શરીરની સાર્થકતા છે માનજો. તો ભગવાને આ શરીર આપણને આપ્યું છે એમની સેવાના સાધન રૂપ છે. કોના માટે ભગવાને આપ્યું? એમની સેવા કરવા માટે. કોણે બનાવ્યું? એમણે પોતે. અને આ એમનું બનાવેલું આ શરીર દિવ્ય, શાસ્ત્રોમાં તો આ શરીરને મંદિર કહેવામાં આવ્યું કે યે જો શિખા હૈ વો મંદિર કી ધ્વજા હૈ. આ મંદિરની ધ્વજા એટલે શું? કે આ દિવાલે આ મંદિર છે અને આની ધ્વજા એટલે આપણી છોટી શિખા, જે હિન્દુ, દરેક હિન્દુ માત્રને હોવી જોઈએ. તો આ પવિત્ર મંદિર અને એ શરીર બનાવેલું ભગવાનનું, અને એ સુંદર આ પવિત્ર મંદિરને આપણે ગમે તે રીતે ગંદુ કરતા હોઈએ, એનાથી ગમે તેવા કાર્ય કરતા હોઈએ,
હમણાં પૂર્વમાં જ જ્યેષ્ઠ ભાતૃચરણે બહુ કે મારો એક 7 દિવસમાં અભિગમ છે એવી વાત આપણને કરી કે દુરાચારથી દુર્વ્યસનથી વૈષ્ણવ મુક્ત. એ સંદર્ભમાં અવશ્ય હું એક વાત કરીશ. તમે વિચારો, આપણે અહીંયા આપણે બહુ મોટી હવેલી આપણે બનાવી, કરોડોનો ખર્ચો એમાં કર્યો, રાઈટ? સરસ મજાના માર્બલ, બધી વ્યવસ્થાઓ, તામઝામ બધું કર્યું, એ મંદિર બનાવ્યું. એ કોના માટે મંદિર બનાવ્યું? એ મંદિર આપણે બનાવ્યું આપણા માટે કે ભાઈ વૈષ્ણવોને ઠાકોરજીના દર્શન થાય, વૈષ્ણવનું સંગઠન થાય, વૈષ્ણવો અહીંયા સ્થાન પર બેસીને સત્સંગ કરી શકે, સદવિચારના આપલે કરી શકે. એ મંદિર કોણે બનાવ્યું? એ મંદિર બનાવ્યું આપણે. કોના માટે? તો કે આપણા માટે. અને પછી એ મંદિર બનાવ્યા પછી આપણે એના નિયમો બનાવીએ કે ભાઈ અહીંયા મંદિરમાં જ્યાં ત્યાં થૂકવું નહીં, ખરાબ શબ્દો અપશબ્દોનો પ્રયોગ ન કરવો, જોશથી ન બોલવું, એવા બધા સહજ નિયમ હોય ને, હોય છે કે નહીં? કે ભાઈ જ્યાં ત્યાં નહીં થૂકવાનું, જોશથી વાત નહીં કરવાની, લૌકિક વાતો નહીં કરવાની, નિંદા નહીં કરવાની, આવા બધા નિયમો આપણે મંદિરમાં રાખતા હોઈએ. તમે વિચારો, એ મંદિર કોણે બનાવ્યું? આપણે બનાવ્યું. કોના માટે? તો કે આપણા માટે. આપણા બનાવેલું આપણા માટેની વસ્તુ, એના માટે આપણે ઘણા બધા નિયમો રાખેલા છે. એવી રીતે આ શરીર કોણે બનાવ્યું? ઠાકુરજીએ. કોના માટે? એના માટે. અને આ શરીરમાં ગમે તેવું નાખતા જઈએ ને ગમે તેવું, આ વિચારવા જેવી વાત છે. ગમે તેવા પદાર્થો વ્યસનોનું સેવન કરતા જઈએ. આપણે બનાવેલું છે એના માટે ઘણા નિયમો છે, અને ઠાકુરે આ જે મંદિર બનાવેલું છે, આ શરીર, એના માટે કોઈ નિયમ નહીં. આવા દેવો, લે ભાઈ મારા માટે બનાવો છે. આવું આવો કેવો ભેદભાવ, આ વિચારવું પડશે વૈષ્ણવ. યાની એ શરીર, યે જો દેવાલય, ઇસકો અપવિત્ર ના કરે દુરાચારથી દુર્વ્યસનથી મુક્ત થઈએ, એ સૌથી પહેલું આ અભિગમ, એ નિયમ આ કથાના માધ્યમથી. હા, અહીંયા શું કામ આપણે આવીને બેઠા છીએ? સદવિચાર લેવા માટે. અને અહીંયા 7 દિવસમાં આવીને જો તમે સદવિચાર ગ્રહણ ન કર્યા, કથા આવીને પૂરી થઈ ગઈ ને પાછા જે મતા એમ તો શું મતલબ થયું? તો સદવિચાર લેજો વૈષ્ણવો. આ 7 દિવસમાં 7 સદવિચારને ગ્રહણ કરશો તો આ કથા સાર્થક થઈ જશે. 7 વિચાર, બાકી તો અનંત કથાઓ છે, કેટલા બધા અધ્યાયો છે, કેટલા બધા શ્લોક છે, એવા એવા સુંદર ચરિત્ર છે, બધું તો કેટલું લઈ શકીએ. પણ કંઈક જે તમને નિયમ, જેમ આજે આ વાત આવી, તો આ સદવિચારને ગ્રહણ કરીએ. ચલો દુરાચાર કો છોડે, કાલે શ્રવણ કર્યું, કાલે કંઈક એક વાત આપણને ગમી, એક વાત યાદ રહી ગઈ કે ચાલો આ મારે કરવું છે, આ સદવિચારને ગ્રહણ કરું, આ છોડું. રોજના બસ 7, એક એક દિવસનો રોજ એક વિચાર પણ ગ્રહણ કરશો ના, આ બોલવું, આ બધી વ્યવસ્થા, આ કથા, આ સાર્થક થઈ જશે. તો કાર્ય છે તો કારણ છે. તો આ દુર્લભ માનવ જન્મ, આનો ઉદ્દેશ્ય શું છે? મહાપ્રભુજી જેમ બતાવ્યું, કૃષ્ણ એવ ગતિર્મમ, આનો ઉદ્દેશ્ય કેવલ ખાવું પીવું મોજ કરવું આ જીવનનો ઉદ્દેશ્ય નથી. કારણ કે આપણને આ શરીર કેટલી યોનિઓમાંથી આપણે પસાર થયા ત્યારે અંતમાં આપણને આ માનવ જન્મ મળ્યો. એટલે જેમ કહીએ ને 84 લાખ યોનિઓ, એટલે 83,99,999 યોનિઓ પાર કરીને આપણે આ માનવ જન્મમાં આવ્યા છીએ. એ બધી યોનિઓમાં વિષય વાસના ભોગવીને આવ્યા છીએ. અને જો આ જન્મમાં પણ, આ માનવ જન્મમાં પણ
જો કેવલ ખાવું પીવું મોજ મસ્તી કરવી ને આમાં જ જો જીવન વ્યતીત થઈ ગયું તો પછી આ જીવન આ શરીર તો નિરર્થક થઈ ગયું. એટલે શાસ્ત્રકાર કહે છે, જાતિ શતેષુ લભતે કિલમાનુષત્વમ તત્રાપિ દુર્લભવતમ ખલુ ભોધિજત્વમ યસ્તંત લાલયતિ પાલયતેન્દ્રિયાણિ તસ્યામૃતમ ક્ષરતિ હસ્તગતમ પ્રમાદાત. કે અનેક યોગનીઓ ભોગવ્યા પછી આ પ્રાપ્ત થયેલું આ દુર્લભ માનવ જન્મ, અને એ દુર્લભ માનવ જન્મ જો સાંસારિક વાસનાઓની પૂર્તિમાં જ લાગેલું રહે તો એ મનુષ્ય એનાથી મોટો મૂર્ખ બીજો આ સંસારમાં કોઈ નથી. ભક્તિ હિ તેષામ અધિકા વિશેષા ભક્ત્યા વિહીના પશુભી સમાના. એટલે શાસ્ત્રકાર કહે છે કે આ માનવ જન્મની વિશેષતા શું છે, કે ભક્તિ હિ તેષામ અધિકા વિશેષા, કે આપણને ઠાકુરની ભક્તિ કરવાનો અવસર આ માનવ જન્મ પ્રાપ્ત થયો છે, અને જો ભક્તિ જીવનમાં નથી તો પછી એનું જીવન એ વ્યર્થ છે. એટલે આપણા ભગવદીએ કહ્યું, ગાયો ન ગોપાલ મન લાગ્યો ન રસાલ લીલા સુની ન સુબોધની ન સાધુ સંગ પાયો હે સેવ્યો નહીં સ્વાદ કરી ઘરી આધી ઘરી હરી કબહુ ન કૃષ્ણ નામ રસના રટાયો હે શ્રી કૃષ્ણ નામ જાયો નહીં પ્રભુ કી શરણ જાય દીન હોય મતિહીન શીશ ન નવાયો હે રસિક કહે બારંવાર લાજહુ ન આવે તો હે માનવ જન્મ પાયો હે માનવ જન્મ પાપ મૂળ કહાં તું કમાયો હે માનવ જન્મ પાય મૂળ કહાં તું કમાયો હે ગાયો ન ગોપાલ મન લાગ્યો ન રસાલ લીલા સુધી ન સુબોધની ન સાધુ સંગ પાયો હે. જો આ માનવ જન્મ પ્રાપ્ત કરીને જો આ બધું પ્રાપ્ત ન કર્યું, ભાગવત નામનું ધન પ્રાપ્ત ન કર્યું, શ્રી આચાર્યજીનો આશ્રય ન કર્યો, સુબોધનીનું શ્રવણ ન કર્યું, શહેરાઈજી આજ્ઞા કરીને કે નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધની નરાધિરાધિકા નાથો વૃથા તજ્જન્મ ભૂતલે, કે જેને શ્રી આચાર્ય મહાપ્રભુનો આશ્રય નથી કર્યો, નચ દ્રષ્ટા સુબોધની, જેને સુબોધનીજીનો અવલોકન દ્રષ્ટિપાત નથી કર્યું, જોઈએ પણ હાથમાં નથી લીધી. સુબોધની શું એટલે ખબર નથી. જેને રાધિકાના નાથ શ્રી કૃષ્ણની આરાધના નથી કરી, જેને ઠાકોરજીની સેવા નથી કરી, તો કે વૃથા તજ્જન્મ ભૂતલે, તો ભૈયા વાકો જન્મ ભૂતલ પે વ્યર્થ હૈ, ક્યુંકિ યહી સબ તો કમાનો થો યહાં પે આકે, આપણે બીજું બધું કમાવામાં લાગી ગયા, યશ કમાવામાં લાગી ગયા, ધન કમાવામાં લાગી ગયા, લેકિન એ ધન એ યશ એ કીર્તિ એ બધું કમાવેલું એ કેટલું શાશ્વત છે એનો વિચાર કરો. એ આપણે ધન જે કમાઈ રહ્યા છે શું એ શાશ્વત છે? શું એ આપણી પાસે રહેવાનું છે યા આપણી સાથે આવવાનું છે? ઘણી વખત વૈષ્ણવ મળે અમને કહે, જે જે એવો બહુ સારો સમય હતો પણ વચ્ચે એવું એક બે વર્ષ એવા કપરા આવી ગયા, પાછા મેં 10 વર્ષ પાછા વયા ગયા, એવું કહેતા હોય અમને. પાછું એટલું એ સબક મળે છે તો પણ પાછું એ સમજતો નથી કે આ ભાઈ આ જે બધું કમાવેલું છે એક ને એક દિવસ આ ઓલી ગેમ જેવું છે, આપણે રમીએ ને ઓલા સાપના મોઢા આગળ આપણું આવી જાય તો તરત નીચે લાગે છે ઉપર 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 આપણે જઈએ, લેકિન ક્યારે કઈ ઘડી કયો દાવ કયો પાસો એવો પડી જાય એ ખબર ન પડે ને પાછા સીધા નીચે. તો એ કેટલું શાશ્વત છે, એ કેટલું સનાતન છે. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગૌ ગચ્છતિ જીવેક ધર્માનુગૌ ગચ્છતિ જીવેક.
भैया ये जो धन आ बधु जे आपणी साथे आपणे आ मानीए छे के आ धन मारू छे, आ पुत्र, आ पत्नी, आ शरीर, पण आ बधु जे कमावेलू जे धन छे ज्यारे जवानो समय आवशे तो आ बधुं हाथी घोड़ा बधा आपणे तामझाम बधुं अहींया ज रही जवानुं छे। કેટલું એ તમે સંચય કરતા જાઓ કરતા જાઓ,